નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ભાગ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું હતું કે કેટલામો ભાગ દર્શાવે છે. હવે પાઠ્યપુસ્તકમાં તો કે જાદુઈ ભમરડો, ચાલો એક જાદુઈ ભમરડો બનાવીએ. કાર્ડબોર્ડનો એક ટુકડો લો, 3 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો અને તે કાપી લો. વર્તુળના 8 સરખા ભાગ કરો. હવે દરેક ભાગ વર્તુળનો એક અષ્ટમાંશ ભાગ છે. હવે શું કહે છે, આપણે ભમરડો બનાવવાનો છે. ભમરડા માટે એક કાર્ડબોર્ડ બનાવવાનું છે. એક આવી રીતના વર્તુળ છે એ તમારે કાપી લેવાનું છે. વર્તુળ છે એની ત્રિજ્યા આપણને ચોક્કસ નક્કી કરીને જ કીધેલું છે. પાછું વર્તુળની ત્રિજ્યા છે 3 સેમી ત્રિજ્યા. હવે આપણે એના 8 સરખા ભાગ કરવાના છે. તો આ તમે 8 સરખા ભાગ જોયા. હવે દરેક ભાગ છે એમાં અલગ અલગ ભાગ રંગ પૂરેલા છે. એકના 8મા ભાગ લાલ રંગ, એક અષ્ટમાંશ ભાગને નારંગી રંગ, એક અષ્ટમાંશ ભાગને પીળા રંગ વગેરેથી દર્શાવો, જે આકૃતિમાં દર્શાવેલ છે. વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો. હવે તમારો જાદુઈ ભમરડો તૈયાર છે, તેને ઝડપથી ફેરવો. તમને શું દેખાય છે? તમે બધા રંગો જોઈ શકો છો. તમે જે રંગ જુઓ છો તેમને તમારે નોંધ પોથીમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે રંગ કહેલા છે એ રંગને જ્યારે તમે આની અંદર પૂરી વચ્ચે આપણે એક દિવાસળી દાળ નાખી અને પછી જયારે તમે એને ફેરવો છો ત્યારે તમને જે રંગ દેખાય છે એ રંગની અંદર વિભાજન સમાનતા એક રહેલી હોય છે, કે દરેક રંગ એકબીજા સાથે પડી જાય છે અને એક નવો જ રંગ છે એ તમને જોવા મળતો હોય છે. તો એની આપણે એની અંદર નોંધ કરવાની કે છે. હવે મહાવરો આપેલો છે, કે મહાવરોમાં એવું કહે છે કે ચોકલેટ એ ચોકલેટ મંજુ પાસે એક ચોકલેટ હતી. તેણે તેના 4થો ભાગ રાજીને, 3જો ભાગ સુગાથાને અને 6ઠો ભાગ શીલાને આપ્યો. બાકીનો ભાગ તે ખાઈ ગઈ. દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો અહીં લખો. હવે તમને આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ચોકલેટ છે એના કેટલા ભાગ આપેલા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એટલે કે ચોકલેટમાં કુલ કેટલા 12 ભાગ આપેલા છે. હવે આવી એક ચોકલેટ આપેલી છે. હવે આ 12 ભાગ છે ટોટલ. હવે 12 ભાગ માંથી જો આપણે શું કહે છે કે 4થો ભાગ રાજીને, હવે અગાઉ જેમ આપણે શીખી ગયા છીએ કે ટોટલ જે ભાગ હોય એને આપણે છેદમાં લખશું, એમાંથી એને જેટલો મળેલો હોય, એટલે રાજીને કેટલો મળેલો છે તો કે 4થો, એટલે અહીંયા 4 ટુકડા મળ્યા છે. પછી 3જો ભાગ સુગાથાને, એટલે કે સુગાથાને મળેલ ચોકલેટ કેટલો મળેલો છે? 3જો ભાગ. ટોટલ 12 છે એમાંથી સુગાથાને 3જો ભાગ, એટલે છેદમાં 3. પછી 6ઠો ભાગ શીલાને, શિલાલ ને મળેલ ચોકલેટ, એટલે કે છેદમાં 12. 6ઠો ભાગ એટલે 6. બાકીનો ભાગ તે ખાઈ ગઈ. બાકીનો ભાગ કોણ? તો કે મંજુ ખાઈ ગઈ છે. બરોબર, બાકીનો ભાગ તો મંજુ ને મળેલ ચોકલેટ. હવે એના માટે કેટલો રહ્યો હશે જોઈએ આપણે. તો 1, 2, 3, 4 આ કેના માટે હતો? તો કે રાજી માટે. 1, 2, 3 એ કેના માટે હતો? સુગાથા માટે. અને
શિલા ને કેટલા મળ્યો તો છ, એક બે ત્રણ ચાર ને પાંચ. હવે એમાંથી હજી એક ભાગ છે એ ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે શું આપેલું છે તો કે ચોકલેટ છે એ નાની આપેલી હોઈ શકે છે. હવે ચોકલેટ છે આપણે એક્ઝેક્ટલી આપેલી નથી, સોરી, કેમ કે અહીંયા કણે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે તો કે અહીંયા કણે આપણને જે ચોકલેટ આપેલી હતી એના અર્થમાં નથી લીધો, એટલા માટે આપણે અહીંયા જવાબ મળતો નથી, નહીતર હકીકતમાં એનો આપણને જવાબ મળી જવો જોઈએ. પછી હવે આપણે એવું કહે છે કે જો શું કહે છે કે મંજુ પાસે એક ચોકલેટ હતી. હવે ચોકલેટનો ચોથો ભાગ, એટલે કે ચોથો ભાગ એટલે શું કહે છે કે આખી ચોકલેટ છે એનો ચોથો ભાગ કર્યો, કે એક આખી ચોકલેટ છે એનો ચોથો ભાગ, એટલે કે એક ચોથો ભાગ બાદ કરો એટલે એને શું મળી જાય તો કે બાકીનો ભાગ જે વધતો હોય એ મળી જાય છે, તો કે એક ચોથો ભાગ. હવે એક ચોથો ભાગ છે એમાંથી શું કહે છે આપણને તો કે ત્રીજો ભાગ. એક આખી ચોકલેટ માંથી તમે એક ચોથો ભાગ બાદ કરો તો બાકી કેટલી વધે, ત્રણ ચતુર્થાંશ. હવે આમાંથી એને શું આપવામાં આવે છે તો કે ત્રીજો ભાગ સુગાથાને મળે છે, એટલે કે ત્રણ ચતુર્થાંશ બાકી હતો એમાંથી ત્રીજો ભાગ, ભાગ એટલે ભાંગાકાર, ત્રીજો ભાગ એટલે ભાંગાકાર. તો હવે આપણે આમાંથી ભાગાકાર કરો એટલે 12 ના છેદમાં 3 આવું કંઈક મળે. તો વિદ્યાર્થી મિત્રો પછી હવે આગળ જુઓ તો તમને એવું કહે છે કે સુગાથાને પછી છઠ્ઠો ભાગ શિલાને આપ્યો છે. કેટલો ભાગ આપેલો છે? છઠ્ઠો ભાગ શિલાને આપ્યો છે. હવે આના બાકી રહેલો ભાગ બાદ કરો, પછી એમાંથી શિલાને છઠ્ઠો ભાગ આપવામાં આવેલો છે, પછી એમાંથી હજી જે બાકી રહે છે એ કોણ ખાય છે તો કે મંજુ ખાય. તો આવી રીતના આપણને જો ચોકલેટ સ્પષ્ટ કરી દેવામાં આવેલી હોય તો આપણને એનો ભાગ છે ચોક્કસ મળી રહેતો હોય છે. પછી આગળ ટોપીઓમાં રંગ પૂરો, શું કહેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? ટોપીઓમાં રંગ પૂરો. તો તમને બાજુમાં જે આપેલી છે ટોપીઓ એમાં તમારે ટોટલ રંગ પૂરવાના છે. તો પહેલા તો સૌપ્રથમ તમારે ટોપીઓની ગણતરી કરવી પડે, ટોપીઓની ગણતરી કરવી પડે. તો ટોપીઓની તમે ગણતરી કરશો તો એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, પંદર ટોપીઓ આપેલી છે. કુલ કેટલી આપેલી છે? હવે ટોપીઓમાં રંગ પૂરો કુલ 15 ટોપી આપેલી છે. હવે એક તૃતીયાંશ ટોપીઓમાં લાલ રંગ પૂરવાનો કીધો છે આપણને. હવે એક તૃતીયાંશ ભાગમાં લાલ રંગ છે, હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડે કેમ પડે કે લાલ રંગ છે એ કેટલામાં પૂરવાનો રહીએ? તો વિદ્યાર્થી મિત્રો કુલ ભાગ કેટલા છે? 15 ભાગ છે ટોપીના. કેટલા? 15 ભાગ છે. તો છેદમાં આપણે 15 લઈ આવવા ના. હવે તમે છેદમાં 15 લઈ આવવા હોય તો 3 ને કેટલા વડે ગુણશો? તો કે 5 વડે. તો ઉપર કેટલા વડે ગુણવાના? 5 વડે. તો 5 વડે ગુણો તો 5 એકુ 5 ને 5 કરીને 15, એટલે કે કુલ 15 ટોપીઓ છે. એમાંથી તમારે 5 ટોપીમાં કેટલા ભાગ પૂરવો પડે? તો કે લાલ રંગ પૂરવો પડે. એટલે આપણે 5 ટોપીમાં કેવો રંગ પૂરશું? 5 ટોપીમાં લાલ રંગ પૂરવાનો. કેવી રીતના નક્કી કર્યું વિદ્યાર્થી મિત્રો? એક તૃતીયાંશ ભાગ હતા કુલ કેટલી? તો કે 15 ટોપીઓ છે, એટલે કે છેદમાં 15 લઈ આવવાના થાય, એટલે 15 લઈ આવવાના હતા. તો 3 ને કેટલા વડે ગુણીએ તો 15 આવે? તો કે 5 વડે ગુણીએ. તો 5 વડે નીચે ગુણ્યા તો ઉપર 5 વડે ગુણવા પડે, આપણે એમને મૂકી શકીએ નહીં. તો હવે નીચે 5 વડે ગુણ્યા તો ઉપર 5 વડે ગુણવા પડે. તો ઉપર ને નીચે 2 વડે 5, 5 વડે ગુણો તો 5 એકુ ને 5 અને નીચે 3 પંચાને 15, એટલે
કુલ ભાગ છે 15 ટોપીઓના હતા એટલે 15 ભાગ ટોપી આવી ગઈ, એમાંથી ઉપર જે આવ્યો એટલા ભાગમાં આપણે રંગ પૂરવા પડે. પછી ત્રણ પંચમાંશ ભાગ ટોપીઓમાં વાદળી રંગ પૂરો. હવે વાદળી રંગ પૂરવા માટે થઈને તમને ખબર જ છે કુલ કેટલો આપ્યો છે, 3/5. હવે છેદમાં કેટલા લઈ આવવાના છે, 15 લઈ આવવાના છે. કુલ ટોપી 15 છે એટલે છેદમાં તો 15 લઈ આવવાના. છેદમાં 15 લઈ આવવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે 5 ને કેટલા વડે ગુણશો, તો કે 3 વડે ગુણશો. તો અહીંયા ઉપરના 3 તો હતા જ. હવે જો નીચે તમે 3 વડે ગુણો તો ઉપર તમારે કેટલા વડે ગુણવા પડે, 3 વડે ગુણવા પડે. તો ટોટલ 3 તરીને 9 અને 5 તરીને 15 એટલે કે 9 ટોપીઓમાં તમારે કેવો રંગ પૂરવો પડે, તો કે વાદળી રંગ પૂરવો પડે. તમે કેટલી ટોપીમાં લાલ રંગ પૂર્યો છે, તમે કેટલી ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો છે, હવે ટોપીઓના કેટલા ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી. હવે જો તમે કુલ 15 ટોપીઓ છે એમાં 5માં લાલ 9માં વાદળી કુલ કેટલી થઈ 14, તો હજી એક ટોપી બાકી રહે છે એટલે એક ટોપીમાં આપણે શું નથી કર્યું, કોઈ પણ રંગ પૂરેલ નથી. કોઈ પણ રંગ પૂરેલ નથી. હવે સી પ્રશ્ન કે છે ત્રિકોણના સરખા ભાગ, હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, તો કે તમારે ત્રિકોણના સરખા ભાગ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને આ જે ત્રિકોણ આપેલો છે એના 3 સરખા ભાગ કરવામાં આવેલા છે. શું કરવામાં આવેલું છે, ત્રિકોણના 3 સરખા ભાગ. આ તો વ્યવસ્થિત છે ને એટલા માટે બાકી તમને આના 3 સરખા ભાગ થયેલા આની અંદર જોવા મળે છે. હવે એવી જ રીતના બાજુમાં એક બીજો ત્રિકોણ આપેલો છે, એના તમારે તમારી જાતે 3 સરખા ભાગ કરવાના છે. તો એના 3 સરખા ભાગ છે એ આવી રીતના થશે, આ 1, 2 અને 3. હવે બાકીના હજી 2 રીત છે એ તમારે તમારી જાતે કરવાના રહે છે ત્રિકોણના 3 સરખા ભાગ. હવે એનાથી આગળ જોઈએ તો કે ડી, ડીમાં શું કહે છે, તો કે લંબ ચોરસના છ સરખા ભાગ કરવાના છે. કેટલા કરવાના છે, 6 સરખા ભાગ કરવાના કહે છે. તો હવે એની અંદર તમને એક પદ્ધતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, કે પેલા 2 સરખા ભાગ કર્યા, પછી આ 3 ભાગ કર્યા અને ઊભા 3 ભાગ કરીને, એટલે બધા જ ભાગ છે એક સરખા જ જોવા મળે. બાકીના 3 રીત તમારે તમારી જાતે એમની અંદર તમને આપેલું છે, બાકીના 3 જાતે તમારી જાતે એના 6 સરખા ભાગ કરવાના રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો તમારા માટે પાઠ નંબર 2, કે જેમાં આપણે શું જોઈ ગયા, તો કે ચોરસના કેવી રીતના સરખા ભાગ કરવાના, ઘન ચોરસના કેવી રીતના સરખા ભાગ કરવાના, પછી કેમાં કેટલો રંગ પૂરવો, કુલ આપેલા હોય એમાંથી કેટલામાં ભાગમાં કેટલો રંગ પૂરવો એ પણ આપણે શીખી ગયા છીએ અહીંયા પણ. કે તમને કુલ ટોપી આપી દીધી હોય એમાં એમ કહી દીધું કે આટલા ભાગમાં રંગ પૂરો, તો એ કેવી રીતના લાવવું, તો અહીંયા તમે જોઈ ગયા કે છેદમાં કુલ જે આપેલા હોય છેદમાં લઈ આવો એટલે ઉપર જે મળે એટલા ભાગમાં આપણે રંગ પૂરવાનો રહે. તો આ ભાગની અંદર આટલું રાખીએ અને બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.